બનાસકાંઠા જિલ્લાના સરહદીય થરાદ અને વાવ પંથકમાં લંપી બાદ ખરવા મુવાસાના રોગે પશુપાલકોમાં હાહાકાર મચાવી દીધો છે. પંથકમાં ગામે ગામ પશુઓના મોત નિપજતા પશુપાલકોના માથે આંબ ફાટ્યા જેવી સ્થિતિ ઊભી થઈ છે. પશુપાલકોના પશુઓ મોતને ભેટતા મુખ્ય પશુપાલનના વ્યવસાય પર નિર્ભર આ વિસ્તારના પશુપાલકોને મસમોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જોકે હવે મોડે મોડે જાગેલું બનાસકાંઠાનું પશુપાલન વિભાગ રસીકરણના દાવાઓ તો કરી રહ્યું છે, પરંતુ ગંભીર સ્થિતિ સમયે તંત્ર ન જાગતા પશુપાલકોમાં રોષ ભભૂક્યો છે. બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે. આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ જિલ્લાના પશુપાલકો પોતાના પશુઓનું પાલન કરી તેમના થકી ઉત્પન્ન થતું દૂધ ડેરીમાં ભરાવી તેમાંથી થતી ઉપજની રકમ દ્વારા પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, જેથી આ વિસ્તારમાં ગાય અને ભેંસ પશુપાલકોની આર્થિક ઉપજનું મુખ્ય સ્ત્રોત છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારના પશુપાલકો ઉપર જાણે કુદરત રૂઠી હોય તેમ પહેલા લંપી અને હવે ખરવા મુવાસાએ આ વિસ્તારના પશુપાલકોને રડાવ્યા છે. થોડા સમય અગાઉ આવેલા લંપી નામના રોગમાં આ વિસ્તારના અનેક પશુઓ સપડાયા હતા અને તેમાંથી મોટાભાગના પશુઓના મોત નિપજ્યા હતા. હજુ તો આ વિસ્તારના પશુપાલકો લંપીમાં ગુમાવેલા પશુઓના નુકસાનમાંથી બહાર આવ્યા નથી અને તેવામાં ખરવા મુવાસા નામનો રોગ પ્રસરી ગયો છે. જોકે વર્તમાન સમયમાં થરાદ પંથકમાં આ રોગ એવો પ્રસર્યો છે કે જાણે ફરી લંપી કરતા પણ કપરી પરિસ્થિતિ આ વિસ્તારમાં ઊભી કરી દીધી છે. થરાદ પંથકના અનેક ગામ ખરવા મોવસાના ઝપેટમાં આવ્યા છે, ત્યારે હવે પશુપાલકો સર્વે કરીને સહાયની માંગ કરી રહ્યા છે. અને સોજે દુવા દો એટલે ભેંસ દુવા બિલકુલ બંધ કરી નાખે છે. હવારમાં બીજે દિવસે દો એટલે ભેંસ સીધી મરી જાય છે. બાકી અમને કોઈ અત્યારના પૂરેપૂરી ડૉક્ટરોની સેવા છે, પણ પહેલાં મને કોઈ સેવા મળેલી નથી. બાકી હાલમાં રસીકરણ પણ ચાલુ છે અને મિનિમમ અમારા જેટા ગામની અંદર 300 થી 350 પશુઓનો પણ મોત થયેલ છે. અને બાકી દૂધ તો ઓછામાં ઓછું મિનિમમ અત્યારે 2500 થી 3000 લીટર પણ કમ થઈ ગયું છે. જે પ્રકારે આપના કેટલા પશુઓ? અમારા પશુઓ ચાર મરી ગયેલ છે. અમારા ગામમાં એક જ વ્યક્તિને માદેવાભાઈ ગણેશાભાઈને 10 પશુ મરેલ છે અને હીરાભાઈ રૂપસીભાઈને 7 પશુ 9 પશુ મરેલ છે. તો પશુપાલન વિભાગ દો આંકડા અત્યારે આંકડા દેખવા દો તો ખેડૂતો પાસે કઈ બચ્યું જ નથી. ખેડૂત માલ અત્યારે પશુપાલનનો અમારો ધંધો છે અને દરરોજ અમારે ડેરી ઉપર તો અમારી રોજી રોટી છે. એ સિવાય અમારો કોઈ બીજો ધંધો પણ નથી. જે પ્રકારે પશુપાલન વિભાગ આંકડા માનવા તૈયાર નથી, તો પશુપાલક આંકડા કદાચ તો માનવા તૈયાર ન હોય તો અમારી જોડે વિડિયા પડ્યા છે, ફોટોગ્રાફી પડ્યા છે અને અમારે પણ લોડર દ્વારા અમારા એક લોડર લાવી અને પણ પશુને અગ્નિમાં પણ ભારીએ છીએ. આપનું નામ? મારું નામ પટેલ રમેશભાઈ ભાવાભાઈ. શું થયું હતું? કઈ રીતના નુકસાન થયું સાહેબ? પેલો આવીને આને ભૂક પડે, ખૂબ લાળા પડે, મોઢું ઉઘાડીને કે ખાઈ કે નહીં. દુઆ કરતા કરતા ડોક્ટરો લાયા, દુઆ કરાવી ખૂબ, પણ છતાં અમારી મહેનત ખૂબ કરી અમે, પણ કોઈ ડોક્ટર થી કોઈ કરી ન લાગી. અમારી પણ કોઈ સેવા કોમ ના આવી અને આ બધું પરમાત્માને કરવું તેમ કરી નાખ્યું. મારે 500,000 નું નુકસાન થયેલું. પેલા કેટલું દૂધ ભરાવતા હતા? તારે કેટલું? પેલા દૂધ તો મારી હોય 15 લીટર દેવું હશે સાહેબ. હવે હાલ તો એકાદ બે હાલે છે, ઈ આ બોલી રહી એકાદ આગળ આ બધા મોદો તો આ બધા હા નો કરીએ સાહેબ. કેટલા પશુ ગામમાં મરે? ગામમાં તો મારો વાહવા 300-400 દેવો તો એમ સંભળાય છે સાહેબ. બનાસકાંઠા મારા ખુદના પશુ 5 મરી ગયા છે. એમને રોગ વાયરસ હતો, મોઢે લાળિયા પડતી, ભૂખ પડતા, વતા ચાદા મોઢામાં પડતા, ખાઈ નાખેતા. 16 પશુમાંથી 5 પશુ દૂધાળા હતા, દૂધાળા 5-5 પશુ મરી ગયા. આશરે અત્યારે એક ભેંસની કિંમત તો 70-80 હજાર રૂપિયા છે, તો 4-5 લાખ રૂપિયા મારે નુકસાન છે. તો મારા ગામની અંદર 300-400 માણસો ભાઈ પશુઓનો આંકડો છે. આ એવો વાયરસ છે, કોઈ ડૉક્ટરોથી મળતું નથી, કોઈ સરકારે અમન પણ કોઈ સહાય આપી નથી. ખેડૂતોને તો આપે છે, પાક ધીરણ આપે છે, એમને કોઈ કાર્ય કરવો હોય, કોઈ વરસાદ પડ્યો હોય તો પણ મળે છે. અને અમને મજૂરી વર્ગને કંઈ પણ સરકાર આજ સુધી આપતી નથી. આ કોમમાં હું વિખોડી કાઢું છું સરકારને કે ગરીબોની કોઈ સરકાર છે નહીં. આ મારા પશુઓ પાંચ જતા રહ્યા એમાં હજી વધુ કોઈ પણ સહાય મને આપી નથી. મારે પશુપાલન ઉપર ગુજરાન ચાલતું હતું, એની અંદર એરિયે મારું 15 લીટર દૂધ જતું હતું, તો પણ મારે હવે એક પશુ હાલે છે ચા પાણી કરવા માટે જ છે.
બાકીના પશુ બીમાર હતા એમને હાજર કરવા માટે 25-30 હજાર રૂપિયા ડૉક્ટરોનો ખર્ચો પણ મારે થયો છે. અને મારા સગા સંબંધીઓમાં વત્તા મારા કોઈ ભાઈ બહેન ભત્રીજાઓમાં આશરે લગભગ જણાવવા હું સાંભળું ત્યાં એક બે પશુ સામાન્ય માણસને ગરીબ માણસને મરી ગયા છે. મોટો માણસને કોઈ ફેર પડતો નથી પણ ગરીબ માણસને એક પશુ જાય તો 70 હજાર રૂપિયા તો મજૂરી 12 મહિનામાં કરતો હોય છે અને 70 હજારની ભેંસ મરી જાય તો એ 2 વર્ષ સુધી રખડી જાય, એનો રોટલા પણ મળતા નથી. અને હાલ અમે 15-20 દિવસ કાઢ્યા છે તો અમને ખબર છે કે અમને ધાન પણ ભાવ્યું નથી, પશુ પણ ખાતા પીતા નહીં. અને સરકાર કંઈ પણ કરે અને આને નોંધ લે અને આ લોકોને જે લોકોને થયું છે નાના મોટાને તો એમને થોડું સહાય આપે એનો અમે થોડોક સરકાર પાસે માગણી કરીએ છીએ કે જરૂર અમને થોડો લાભ અને અમારું આવવું જોઈએ પશુ વળતર. કેમ કે સરકાર કોઈ પણ એવું હોય તો વરસાદ આવે વાવાઝોડું આવે તો ખેડૂતોને તો આપે જ છે, કેમ કે ઝાડખું પડી જાય તો એમને આપે છે, વત્તા એ બંધા તૂટી જાય તો આપે છે, પણ મજૂર વર્ગને કોઈ કાંઈ આજ સુધી આપ્યું નથી. અને જ્યારે વોટ લેવા હોય ત્યારે આ સરકાર 5-5, 10-10 વટા એમએલએ મારતા હોય છે, મોટી મોટી સભાઓ કરતા હોય છે, પણ આવી કોઈ બાબત આવે તો આ બાબતમાં કોઈ પણ અમારી મજૂર વર્ગની સંભાળ કોઈ લેતા નથી એવા માણસો છે આજ સરકારની અંદર. અમે તો એટલું જ કહેવા માગું છું કે જો શોષણ થાય છે પીડિતોનું થાય છે, શોષણ અમારું થાય છે દલિતોનું થાય છે, આજ સુધી કોઈ બીજી વર્ગનું થયું નથી. અને અમે સરકારને એમ કહેવા માગીએ છીએ કે આપો તો બધાને આપો ને કે બધું બંધ કરી નાખો, શું કામ સરકારને નુકસાનમાં લઈ જાઓ છો તમે ભાઈ ખોટા ખર્ચા કરીને. અમને કોઈ ગરીબ માણસને આપશો તો કોઈ રોજગારી મળશે, કોઈ રોજગાર મળતો નથી, મજૂરી કરીએ છીએ ચોથા ભાગમાં ભાવો છો અમે, તે છતાંય અમે હાલ મારે 4 લાખનું નુકસાન થયું, તો 4 વર્ષ સુધી તો હું ગમે એટલું કમાઉં તો હું ઊભો થઈ શકું એમ નથી. તો આના માધ્યમથી હું એટલું જ કહું છું કે સરકાર અમને ગમે એ સહાય કરી આપે અને અમારું વળતર અમને ચૂકવે. સરહદી પંથક થરાદ અને વાવમાં ખરવા મોવાસાના રોગને લઈને પશુપાલક વિભાગ અને બનાસ ડેરી હરકતમાં આવી છે. થરાદ, વાવ, સુઈગામ, બાબર, કાંકરેજ અને દિયોદર તાલુકાઓમાં યુદ્ધના ધોરણે રસીકરણનું કામ હાથ ધર્યું છે. 2 દિવસમાં 1.93 લાખ પશુઓને રસી મુકાઈ છે, જ્યારે આગામી સમયમાં 23 લાખ જેટલા પશુઓને પશુપાલન વિભાગ રસીકરણનું કામ કરશે. સરકારી આંકડો જોઈએ તો 8 પશુઓના મોત થયા છે, જ્યારે 343 પશુ બીમાર છે, ત્યારે પશુપાલન અધિકારી ખરવા મોવાસા વાયરસને ઘાતક ગણાવી રહ્યા છે અને જેનાથી પશુઓના મોત થયા છે તેવું નિવેદન પણ કરી રહ્યા છે. જોકે આ વાયરસથી પશુઓના ન્યુટ્રિશન વધે છે અને લોહી જાડું થઈ જાય છે અને જેના લીધે પશુને એટેક આવે છે અને તે મોતને ભેટે છે, પરંતુ અત્યારે તો આ પરિસ્થિતિ કંટ્રોલમાં છે તેવું પશુપાલન અધિકારીનું નિવેદન છે. સરકાર દ્વારા વર્ષમાં 2 વખત ખરવા મોવાસાની રસી મૂકવામાં આવતી હોય છે 6 મહિને, પણ હમણાં થરાદ તાલુકા જે બોર્ડરના તાલુકા છે એમાં રોગચાળો જોવા મળ્યો અને થોડા ઘણા અંશે પશુમાં મરણ પણ જોવા મળ્યા, જેથી સરકારે તરત જ 23 લાખ જેટલા ડોઝ બનાસકાંઠાને ફાળવી દીધા અને મિશન મોડમાં જ રસીકરણની કામગીરી શરૂ કરવાનું કહી દીધેલ, જેથી અમે બોર્ડરના જ્યાં ભેંસોનો વિસ્તાર વધારે છે એવા 6 તાલુકા પહેલાં પસંદ કર્યા જ્યાં રોગચાળો જણાયેલ હતો, જેથી અમે એ 6 તાલુકામાં થરાદ, વાવ, સુઈગામ, બાબર, દિયોદર અને કાંકરેજ આ 6 તાલુકામાં 9 તારીખ બપોર પછી ઘનિષ્ઠ યુદ્ધના ધોરણે રસી કરવાનું ચાલુ કર્યું અને અત્યાર સુધીમાં 1,93,000 જેટલા પશુઓને આ રસીકરણ હેઠળ આવરી લીધેલા છે. અને અમારો લક્ષ્યાંક છે કે આ 6 તાલુકામાં 10 જ દિવસની અંદર એટલે 20 તારીખ સુધીમાં તમામ પશુઓને રસી મુકાય એવું આયોજન અમે કરી દીધેલ છે. એના માટે અમે જે આબાજુના જિલ્લા છે જ્યાં રોગચાળો નથી, અમીરગઢ, દાંતા, વડગામ, પાલનપુર, દાંતીવાડા, ડીસા, ધાનેરા, ત્યાંથી અમે વેક્સિનેટરની ટીમ, પશુધન નિરીક્ષકની ટીમ 27 જેટલી ટીમને આ 6 તાલુકામાં અલગ અલગ તાલુકામાં મોકલેલ છે. અને સાથે સાથે બનાસ ડેરીના લગભગ  350 કરતો વધારે કૃત્રિમ વિજ્ઞાન કર્મચારીઓ આ અભિયાનમાં જોડાવેલા છે. એટલે બનાસ ડેરી અને ગુજરાત સરકારના પશુપાલન શાખાના પશુધન નિરીક્ષક શ્રીઓ દ્વારા સંયુક્ત રીતે આ 6 તાલુકામાં યુદ્ધના ધોરણે રસીકરણની કામગીરી શરૂ કરી 10 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન થનાર છે. હા, અને પહેલાં શિયાળામાં ક્યારેક આ રોગ જોવા મળતો પણ પશુ મરણ નહીવત અથવા બિલકુલ જોવા મળતું ન હતું, પણ તો પહેલી વખત
આ રોગના લીધે પશુઓમાં અને ખાસ કરીને ભેંસ વર્ગના પશુઓમાં પશુ મરણ જોવા મળેલ અને પશુનું પીએમ કરી અને નમૂના લેતા જણાયેલ કે એના હાર્ટ ઉપર અસર થાય છે અને મરણ પામે છે અને લેબોરેટરીમાં નિદાન તપાસ કરતો જણાયેલ કે એમાં હિમોગ્લોબિન 18-19% જેટલું થઈ જાય છે, એટલે કે લોહી જાડું થઈ જાય છે અને મરણ પામે છે. એટલે જે વાયરસ ખરવા મુવાસા રોગનો છે ને એને વિકરાળ એટલે મ્યુટેશન, અમારી ભાષામાં એનું મ્યુટેશન થયું છે અને થોડો ઘાતક થયો છે. એટલે પહેલી વાર આ વખતે બન્યું છે કે પશુઓમાં મરણ નોંધાયેલ છે આ વાયરસના મ્યુટેશનના લીધે.